हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 10 अंग्रेजी में आज आपणे ग्रामर भणीशुं, बराबर। ग्रामर नी अंदर एक्टिव वॉइस अने पेसिव वॉइस, बराबर। एक्टिव वॉइस पेसिव वॉइस आज आपणे भणीशुं। तमे आगळ 9મા ધોરણમાં કેમ શીખી જ ગયા છો, પણ આજે આપણે હજુ થોડું તાજું કરી લઈએ। એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના, જે સાદું વાક્ય હોય છે તમારું એ કોઈ પણ કાળનું, અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી રચના, બરાબર। તો પેલો જે એક્ટિવ વોઇસ જે કાળમાં હોય એ કાળ પ્રમાણે પેસિવ વોઇસના પેટર્નમાં શું શું ફેરફાર થાય છે એ તમારે ખાસ નોંધવાનું, અને એ પ્રમાણે કોઈ પણ વાક્યની અંદર ફેરફાર થાય છે। તમારે ખાસ શું યાદ રાખવાનું? પેટર્ન યાદ રાખવાની છે, બરાબર। કોઈ પણ વાક્ય હોય તો એની એક્ટિવ અને પેસિવ બંનેની પેટર્ન યાદ રાખશો તો તમે ગમે તે વાક્યનું પેસિવ કરી શકશો, અને ખાસ એ કે તમને ક્રિયાપદોના પીપી ફોર્મ એટલે કે ભૂતકૃદંતના રૂપ આવડવા જોઈએ। એના ભૂતકૃદંતના રૂપો નહીં આવડે અને જો ખોટા લખાશે તો તમારું પેસિવ વોઇસ ખોટું પડે, એટલે ભૂતકૃદંતના રૂપો ખાસ તૈયાર કરી નાખજો, બરાબર। કારણ કે પેસિવ વોઇસ માટે એ જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। હવે અહીંયા એક નંબર મેં આપ્યો છે, જુઓ બોર્ડ ઉપર, અને એ અને પી લખ્યું છે એટલે એ એક નંબરની અંદર એ વાક્ય જે છે એ એક્ટિવ છે અને પી જે લખ્યું છે એ પેસિવ છે, બરાબર। ખ્યાલ આવ્યો? હવે એક નંબરમાં એ છે, શી ઈટ્સ અ મેંગો, કે તેણીની સફર સોરી તેણીની કેરી ખાય છે। આ ઈટ્સ, શી ઈટ્સ અ મેંગો, મેં અહીંયા કાઉન્સમાં પણ લખ્યું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે। જો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ એક્ટિવ વોઇસની તમે પેટર્ન જોઈ લો, સી સબ્જેક્ટ છે, ઇટ્સ એ વર્બ છે અને એ મેંગો એ ઓબ્જેક્ટ છે, સી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇટને એસ પ્રત્યે લાગેલો છે, બરાબર। ધ્યાન રાખીને સાંભળજો, તો શી ઇટ્સ અ મેંગો, હજુ આપણે આ એક્ટિવ વોઇસની જ ચર્ચા કરી રહ્યા છીએ, મેં કૌંસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કાળ લખ્યું છે। તમે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું હોય તમારે, તો તમને એક્ટિવ વોઇસમાં આપેલા વાક્યનો કાળ કયો છે એ તમને ઓળખતા આવડવું જોઈએ, બરાબર। તો શું શરત થઈ પહેલી તમારે પેસિવ વોઇસ શીખવામાં, કે તમને ટેન્સ આવડતા હોવા જોઈએ। તમને ટેન્સ આવડતા હશે તો તમે એક્ટિવનું પેસિવ સારી રીતે કરી શકશો, ઓકે। તો અહીંયા સી ઇટ્સ અ મેંગો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, તમે એ ક્રિયાપદને એસ લાગેલો છે એટલે એની તમે ઓળખી શકો કે આ ક્રિયાપદ, આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે। બીજું કે આની અંદર ટુબીના રૂપો નથી એટલે પણ તમે ઓળખી શકો કે આ સિમ્પલ ટેન્સ છે, બરાબર। કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય એની અંદર ટુબીના રૂપો આવતા નથી, બરાબર। હવે આટલી સમજ મેં તમને એક્ટિવ વોઇસની આપી, એના પછી આપણે એનું પેસિવ કરીશું। તો પેસિવની અંદર એવું લખ્યું છે, એ મેંગો ઇઝ ઇટન બાય હર, બરાબર। હવે થોડુંક ઉમેરાયું છે, થોડુંક બદલાયું છે, થોડીક એના સ્થાન ફેર થયા છે આ વાક્યની અંદર, તમે જોશો તો તમને થોડાક ફેરફારો જોવા મળશે। હવે જો અહીંયા ઉપર લખ્યું છે શી ઇટ્સ અ મેંગો, અને નીચે લખ્યું છે એ મેંગો ઇઝ ઇટન બાય હર, બરાબર। તો હવે ઉપરના વાક્યમાં મેંગો ક્યાં છે? છેલ્લે, એ મેંગો એ છેલ્લે છે, એટલે એક્ટિવ વોઇસમાં એ મેંગો જે છેલ્લે છે, ઓબ્જેક્ટ જેને આપણે શું કહીએ, ઓબ્જેક્ટ, તો પેસિવ વોઇસની અંદર ઓબ્જેક્ટ ક્યાં આવી જાય છે? પહેલા, બરાબર। એટલે મેં એટલા માટે અહીંયા શું લખ્યું, એ મેંગો। પછી ઉપરનું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે એટલે આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુબીના રૂપનો ઉપયોગ કરવાનો, તો પ્રેઝન્ટ ટેન્સના ટુબીના રૂપ કયા છે? ઇઝ, એમ અને આર, બરાબર। તો એ મેંગો પછી એ મેંગો સાથે ટુબીનું રૂપ કયું લાગુ પડે? ઇઝ, તો એ મેંગો પછી ઇઝ મૂકી દેવાનું, બરાબર। એટલે સીધો ખ્યાલ આવ્યો? હવે આપણે અહીંયા ક્રિયાપદ ઉપર કયું છે એક્ટિવ વોઇસમાં? ઇટ્સ,
બરાબર, એને એસ લાગે છે પણ મૂળ ક્રિયાપદ તો કયું છે? ઈટ. ઈટ એટલે ખાવું. તો એ જે ઈટ ક્રિયાપદ છે એનું પીપી ફોર્મ મૂકવાનું ટુબીના રૂપ પછી ક્રિયાપદનું પીપીનું રૂપ મૂકવાનું તો ઈટનું પીપી થાય ઈટન. એટલે અહીંયા ઈટન મૂકી દીધું. બરાબર, એ મેંગો ઇઝ ઈટન. હવે પીપીના રૂપ પછી આપણે બાય મૂકીએ છીએ તો બાય. બરાબર, ઈટન બાય. અને પછી હર લખ્યું છે એ ઉપર જે સી લખ્યું છે સબ્જેક્ટની અંદર એ સીનું કર્મણી રૂપ હર થાય. જે સી લખ્યું છે અહીંયા છેલ્લે આવશે. બરાબર, પણ એનું કર્મણી રૂપમાં રૂપાંતર થશે એટલે ત્યાં હર થશે. બરાબર, ચલો ખ્યાલ આવ્યો. તો આ જે પહેલું વાક્ય છે સી ઇટ્સ અ મેંગો, એનું પેસી વોઇસ એ મેંગો ઇઝ ઇટન બાય હર એ રીતે થશે. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો એનું પેસિવ કરવા માટે આ જે મેં કહ્યું એ રીતે એનું પેસિવ થાય. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની મેં પેટર્ન લખી છે એસ પ્લસ વી પ્લસ ઓ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અને એનું જે પેસિવ થાય છે એની પણ પેટર્ન લખી છે કે ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર. ઇઝ એમ આર એટલા માટે કે જ્યાં ઇઝ લાગુ પડતો હોય તો ઇઝ, એમ લાગુ પડતું હોય તો એમ, અને આર લાગુ પડતું હોય તો આર. અહીંયા મેંગોઝ હોત તો આર થાત. બરાબર, પણ અહીંયા એક જ મેંગો છે એટલે આપણે ઇઝ લખ્યું છે. અને પછી પીપી. બરાબર, ટુબીના રૂપ પછી પીપી પછી પ્લ પછી બાય અને પછી પેલો જે સબ્જેક્ટ ઉપર હતો એ સબ્જેક્ટ, અહીંયા ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ, પણ કેવો કર્મણી રૂપની અંદર સબ્જેક્ટ લખવાનો. ઓકે, ચલો હવે આગળ વધીશું. આ એક ટેન્સને અહીંયા એક ટેન્સનું એક જ વાક્ય લખ્યું છે. બરાબર, બોર્ડની અંદર વધારે લખીએ તો જગ્યા હોતી નથી એટલે. હવે સેકન્ડ, ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યેસ્ટરડે. આ બીજા વાક્યનું એક્ટિવ વાક્ય હું બોલી, ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યેસ્ટરડે. સેક્રેટરીએ ગઈકાલે ફાઇલ મોકલી. તો આ જે સેન્ટ શબ્દ છે, સેક્રેટરી સબ્જેક્ટ છે, સેન્ટ એ ક્રિયાપદ છે. બરાબર, અને ધ ફાઇલ એ ઓબ્જેક્ટ છે. તો સેક્રેટરી સેન્ટ, આ જે સેન્ટ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને યેસ્ટરડે એ પણ ભૂતકાળમાં આવે છે. તો આ કાળ કયો થશે? થયો સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો. બરાબર, ઉપરનો જે કાળ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. બરાબર, ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યેસ્ટરડે. સેક્રેટરીએ ગઈકાલે ફાઇલ મોકલી. તો હવે એનું પેસિવ કરીએ એટલે પહેલાંની જેમ જ આપણે પહેલાં જે ઓબ્જેક્ટ હોય વાક્યમાં, એક્ટિવ વાક્યમાં જે ઓબ્જેક્ટ હોય એ પહેલાં મૂકી દઈએ. તો એક્ટિવની અંદર ઓબ્જેક્ટ છે ધ ફાઇલ, તો ધ ફાઇલ પેસિવની અંદર પહેલાં મૂકી દઈશ. બરાબર, પછી છે ટુબીનું રૂપ મૂકવાનું. તો આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો અહીંયા ટુબીના રૂપ પણ પાસ્ટ ટેન્સમાં આવશે. તો વોઝ. બરાબર, હવે વોઝ મૂક્યું આપણે, વોઝ અથવા વેર, તો અહીંયા વોઝ લાગુ પડે છે એટલે વોઝ મૂકી દીધું. હવે જે સેન્ટ ક્રિયાપદ છે ભૂતકાળમાં એનું ભૂતકૃદંશનું રૂપ મૂકવાનું, તો એનું પીપી ફોર્મ ભૂતકૃદંશનું રૂપ એટલે કે પીપી ફોર્મ, તો એનું પીપી ફોર્મ સેન્ટ જ થાય છે. બરાબર, તો વોઝ સેન્ટ પછી બાય બાય. પછી જે આગળનો જે સબ્જેક્ટ છે સેક્રેટરી, એ ધ સેક્રેટરી એમનું એમ આવી જશે બાય ધ સેક્રેટરી. અને પછી જે યેસ્ટરડે સમય દર્શક શબ્દ છે તો એમનું એમ છે એટલે રહેશે. બરાબર, તો બાય ધ સેક્રેટરી યેસ્ટરડે આ રીતે એનું પેસિવ બને છે. ધ ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યેસ્ટરડે. ઓકે, હવે આ એનું પેસિવ થયું. ત્રીજું વાક્ય છે ડઝ સી ઈટ અ મેંગો, પણ અત્યારે આનાથી વધારે લાંબો વિડીયો થશે નહીં એટલે હું એ હજુ એક બીજો વિડીયો બનાવું છું એની અંદર આ સમજાય. બરાબર, આ